अध्याय 56। चतुर्विध सैकड़ो आवे धरिने प्रेम दर्शन करी अवधूत ना रहे कैक दिन तेम ते यात्री को ने यही करवा रात निवास पाका यात्रिक भुवन हा बंधा व्या कई खास यात्री को ने रसोई ने भोजन करवा खास रसोड़ू बंधाई गयू शिवालय नी पास काचू सीधू खेर थी लावी यात्रिक जन रसोई बनावी प्रेम थी करता अही भोजन मानव नी वस्ती थता मानव सह रहनार बिल्ली श्वानादिक पशु आवे बारंबार ती समय कई देश थी को जाने एक श्वान आव्यो ने बस रही पड़ो नारेश्वर ने स्थान जाने बच्चू सिंहनु ए बोरु आबदार चेतन चतुर सजागने समझण नो नहीं पार पूर्व जन्म नो ए हशे पुण्यात्मा को जान प्रारब्धे नारेश्वरे आव्यो थईने श्वान बालपणा मा एहना सुंदर बनने कान छेदी ना ख्याता अरे हशे कोई है वान भक्तो ए ते थी अहा पाड़ो बुचियो नाम बुचिया नामे ए हने संबुधता तमा परोढ़िये नित बुचियो करी निरेवा स्नान अवधुत जीनी सामे हा बैसी धर तो ध्यान जी जी यात्रिक स्थान मा रह्या होय जी रात थई भूमि यो ते मनो जाय ते आगळ केड़ी कोर तो बुचियो चाल्यो जाए यात्री को ने सुख रूपे स्टेशन पर लई जाए सांझे पण गाड़ी समय नीचे बुचियो ए मालुद केरा स्टेशने अचूक पहुंचे ते अजाण्या यात्रिक लोक ने पथ बताव तो एम लावी दे नारेश्वरे सौने कुशल क्षेम मण मुद्रादिक ए करे दूर स्थान निबहार कांठे जातो ते पछी स्नान करी देवार शुद्ध करी निज देहने पछी स्थान नी माय
પ્રવેશે બુચ્યો સદા નિયમ પાળતો ત્યાં એઠું કોઈનું ખાય ના જોઈને ભોજને તરાપ મારે ના કદી દ્રષ્ટિ કરે ના તે રસોઈ ચોખ્ખી લાવીને રસોડેથી રોજ ચોખ્ખા પતરાળે આહા ફિરસે પ્રેમ તોજ ભક્ત પૂછ્યો પ્રેમથી આરોગ્ય ભોજન સાફ કરે પતરાળી હા રહે ન એક કણ ભોજન પછી પતરાવલી નાખી મુખમાં એમ દૂર દૂર જઈ પેથીને પાછો આવે તેમ રેવા જલના પાનથી કરી શુદ્ધ મુખ એકાદ વૃક્ષની છાયમાં ઢાળે ઘડી ભર દેહ એઠું જૂઠું વાસી કે ભોય મૂકેલું અન્ન બુચિયાઈ દીને કોઈ હા નથી કર્યું ભક્ષણ શ્વાન સહજ લો લોપતા ચંચળતા વાજે નોતા બુચિયામાં જરા સર્વે થી પર એક છિંડા આગળ સ્થાન ના અડ્ડો જમાવી એમ રાત્રે સૂતો રોજ એ ચોકીદાર ની જેમ રાત ની નીરવ શાંતિ માં થાય જરા ખખડાટ પાન ખરે ફળ ફૂલ ખરે પંખી પાંખ ફફડા સુણતા બુચિયો દોડતો ભસતો તે દિશ માય જોઈ બધે ખાતરી કરી પછી જ આવે ત્યાં કોઈ અજાણ્યા મનુષ્યનો પગરબ જો સંભળાય જોર જોર થી બુચિયો ભસવા લાગે ત્યાં જ્યાં સુધી અવધૂતજી કરીને ઊંચો સાદ બંધ કર બુચિયા હવે તારો આવો નાદ એમ કહે ના ત્યાં સુધી બુચિયો ભસવું એમ ચાલુ રાખે જોર થી વાઘે ચાલ્યો જે સુણે સાદ અવધૂત નો સબ સલામત એમ ત્યારે બુચિયો થાય હા બસ તો બંધ કઈ તેમ કર્તવ્ય નિષ્ઠા સદા સંયમી વફાદાર નારીશ્વર ના સ્થાન નો બુચિયો ચોકીદાર બુચિયાએ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક આમ સેવા કરી અવધૂતના સ્થાન તણી અવિરામ વૃદ્ધ થયો બુચિયો હવે થયું અશક્ત શરીર તોય ખામી ના મળે સેવામાં લગી વૃદ્ધ બુચિયો એક દી પડ્યો અરે બીમાર થયું તન અશક્ત ને ચાલી શકે ન લગાર સ્વયં શ્રી અવધૂતજી પૂજ્ય માજી સહ આશ્રમવાસીઓ બધા સાથે મળી સપ્રે સેવા શુશ્રુષા આહા બુચિયાની અહી એમ કરવા લાગ્યા ભાવથી સ્વજન માફક તેમ સ્વયં શ્રી અવધૂતજી બુચિયાનું એતન સુવાણી શૈયા મહી ઉચકી મૂક્યું ધન્ય
ચિયાને ઉષ્ણોદકે કરાવતા હા સ્નાન, ખાદ્ય પેય જમાડતા સ્વયં રંગ ભગવાન. અલખ કહે બુચિયા તણા ભાગ્ય તણો નહીં પાર, સ્વયં બ્રહ્મ સેવા કરે સફળ થયો અવતાર. માજી રૂકમાંબા દયા તણા ભંડાર, બુચિયાની બહુ કાળજી લેતા વારંવાર. મૂગો પામર જીવ આ એને નીત નૂતન, ખાદ્ય પદાર્થો ભક્ષવા થાતુ હશે જો મન. ખાદ્ય એવું કો જહી વાસના જો રહી જાય, બુચિયાનો તો જીભ અરે જરૂર અવગતે જાય. એમ વિચારી માજી હા નિત નિત નૂતન રે, ખાદ્ય વાનગી બનાવીને કિરસે એને તે. એમ અહીં બુચિયા તણી સેવા અનેરી થાય, તેડા આવ્યા કાળના પાછા કેમ કઢાય. એક દિવસ બુચિયા તણી મરણોન્મુખ એકાય, પડી પથારી માં અરે છેલ્લા શ્વાસો જાય. તટ તટ તૂટે નાડીઓ દુઃખ અસહ્ય થાય, ચક્કર વક્કર આંખડી થઈ બાવરી ત્યાય. એક ભક્ત સમજી ગયો એના છેલ્લા શ્વાસ, વેગે દોડી આવ્યો અવધૂતજીની પાસ. સમાચાર બુચિયા તણા આપ્યા જેવા હાલ, સુનતા અવધૂતજી આહા ઉભા થયા તત્કાળ. ઝડપી ચાલે આવીને બેઠા બુચિયા પાસ, પ્રેમે એના શરીર પર હાથ ફેરવ્યો ખાસ. દિવ્ય સ્પર્શ થતા આહા સદગુરુનો તે વાર, અકથ્ય શાંતિ અનુભવી બુચિયાએ ક્ષણ વાર. ક્ષણ બે ક્ષણ એ શાંતિના ઝરણે બુચિયો નાય, એનો દુઃખ પણ જોઈને રંગ હૃદય કોરા. આર્દ્ર હૃદય અવધૂતનું દ્રવિત થયું તે વાર, અંતરના ઊંડાણથી સર્યા શબ્દોચ્ચાર. જા બુચિયા દુઃખ તાહરો મુજથી ના જો વાર, કહેતા તો અવધૂતનું અંતર પલળી જાય. સુણતા શબ્દો રંગના બુચિયાએ તત્ક્ષણ, ચક્કર વક્કર બાબરા સ્થિર કર્યા નયન. નયન મનોહર રંગની મૂર્તિ તેજ અંબાર, નયન ભરી ભરી નીરખી બુચિયાએ ક્ષણવાર. દર્શન તૃપ્તિ નો આહા બુચિયાના મુખ પર, છાઈ રહ્યો આનંદ જે વ્યક્ત થતો તે પલ. નયન વિકાસી ફરી કરી રંગ દર્શન, કાયમ માટે પૂછીએ નીચી દીધા નયન. ગુરુદેવ દત્ત કહી તિહા થયા ઉભા ગુરુવર, ઉભા ભક્તો જે તિહા નયન ભરાયા જલ. અલખ કહે બુચિયા તણા ભાગ્ય તણો નહીં પાર,
नत जन तारण हार। धन्य जन्म ईश्वान नो सेवा जीवन धन्य, जन्म मरण टाळी दिधा मृत्यु समय पण धन्य। हे नानश्वर देहनु विधि पूरह सरे, दफन करियो ने ते ऊपर रची समाधि ते। संवत बे हजार ने सात तणी ए साल, माग सर्वद तेरसे बुचियो भेट्यो काल। श्वान भक्त बुचिया तणी खड़ी समाधिया, सेवा ने स्वार्पण तणो आपी रही पैगाम। बुचियानी शुभ याद मा ते दिन थी प्रतिवर्ष, एनी पुण्यतिथि दिने भक्तो पामी हर्ष। आजू बाजू ना गामना नाना मोटा तमाम, स्वानो ने मिष्टान हा खवरावे छे आम। सुन शिष्य सेवा तणो महिमा अपरंपार, सेवा करी एक श्वान पण उतर्यो भव जल पार। मूंगा पशु पक्षी अने प्राणियो प्रत्येम, केवा हता अवधूतना दया भावने प्रेम। जारे पण अवधूत जी बळद गाड़ी मा एम, बैसी करता प्रवास हा प्यारी राखी प्रेम। जी बळदोए मनु जमणो खेंच्यो होय, ते बळदोनी खास हा करता चिवटे सोय। घृत मोदक भोजन वळी पौष्टिक मीठू घास, निरावता बहु भाव थी काळजी राखी खास। घोड़ा गाड़ी मा कदी करता पोती प्रवास, घोड़ा नी सौ काळजी राखे पोते खास। चणक चंदी भर तोबरो घोड़ा ना मुख पर, चढ़ावरावे ते पछी मुदित थाय गुरुवर। अरे जो कोई कूतरी नारेश्वर भी आए, तेना गलुड़िया साथ हा खेले सदगुरु राय। मींदड़ी ना बे मींदड़ा रुजु रूपाला, जे अवधुत अंके खेलता निर्भय धारी ने। म्याऊ म्याऊ ना नाद थी गजवे आँखों धाम, माँ जी ने अवधुत जी ऊंचे सादे आम। शांत पाड़वा मथी रहे तोय न थाए शांत, म्याऊ म्याऊ नी गर्जना चालू रहे नितांत। ज्यारे खुद अवधूत जी पेंडो ले एक एक, बनने ना मुख मा आहा मुके धारी विवेक। प्यारे ए चुप थाए ने रमवा चाल्या जाए, इमने रमता जोईने अवधुत मन हर खाय। पेंडो खाधा पछी जे मींदड़ा चुप थई जाए, तीथी एमने रमूजवा घणी वार गुरु राय। पेंडा भगत नाम थी बोलावे करी साथ, वरसावे आनंद घन आनंद नो वरसाद। नारेश्वर ना यात्री को ऊपर के वो भाव, राखे श्री अवधूत ते सुनवानो लेला। निरंजन शिष्य कहूँ
પોતાને પ્રસંગ એવો એક સુણતા તારા હૃદયમાં જાગી જશે વિવેક. ટોળે ટોળા ભક્તના હસતા ગાતા એમ આવે નારેશ્વર વિશે ધારી હૈયે પ્રેમ. ગાડા ડમણા ગાડીઓ દ્વારા હજારો જન આવે ધૂન મચાવતા થાતા પ્રેમ મગન. એ ભક્તોને સ્થાનમાં કરવા કાજ મુકામ મોટા મંડપ માંડવા બંધાય ઠામે ઠામ. જેમ જેમ આ ઉત્સવ તણા વર્ષો વીતતા જાય તેમ તેમ નારેશ્વર વિશે જનગણ અતિ ઉભરાય. આ વર્ષે ઉત્સવ ઉપર નારેશ્વરની ભાય ચોગમથી ભક્તો તણો મહેરામણ ઠલવાય. બાંધેલા મંડપ બધા થઈ ગયા ચિકાર ભક્તોને રહેવા તણી જગા રહી ન લગાર. 200-300 માનવો સ્ત્રી પુરુષને બાળ ખુલ્લા ખેતરમાં પડ્યા સહેતા તાપને ટાળ. માગસરનો મહિનો હતો છતાં બપોરે પ્રખર સૂર્યના તાપથી થાતા વિકળ તમામ. તે સમય બપોરના 2 વાગ્યા છે જાય કુટીરમાંથી નીકળ્યા અવધૂત સદગુરુ રાય. જલકમંડલ ધારીને શૌચ ક્રિયાએ જાય ત્યાંથી સ્નાન મિશે પછી રેવા તીરે જાય. જાતા જાતા રંગની નેહનિતરતી નજર એકા એક પડી આહા ખુલ્લા ખેતર પર. શું જોયો સદગુરુ વરે બાળક નરને નાર જેમ તમ સૂરજ તાપનો કરી રહ્યા પ્રતિકાર. રેબ જેબ પ્રસવેદ થી શોધી તરુવર છાય ગરમી થી બચવા અરે યત્ન કરે બહુ ત્યાય. નર નારી નાજુક અને કોમળ કણી સંભાળ તડકા માદા છી રહ્યા કોણ કરે પ્રતિકાર. કરુણ દ્રશ્ય આનીરખી કરુણા ઘન ગુરુવર થોભ્યા ક્ષણ ભર કાળ જે ફરી રહી કાતર. આર્દ્ર હૃદય દ્રવતું અને વહેતું દયા ચરણ ઊંચા સાદે તે પછી બોલ્યા અશરણ શરણ. અરે ભીમસિંહ બાજીને બોલાવો અહીં ઝટ ત્યાં તો દોડ્યો એક જણ દોટ મૂકીને ઝટ. ભીમસિંહજી ક્ષમ મહી દોડતા હાફતા આવી સદગુરુ સમક્ષ એ કરી રહ્યા પ્રણામ. શી આજ્ઞા છે હે પ્રભો દાસ છે આ તૈયાર એમ કહી વંદી રહ્યા બાજી ભગત તે વાર. અવધૂતજી એ આંગળી ચીંધી તેણી વાર ખુલ્લા ખેતર
બેઠા નરનાર આર્દ્ર સરે અવધૂતજી બોલ્યા કોમળ ચિત જુઓ બાજી પેલા બધા ભક્તો ધારી પીત આવ્યા અહી નારીશ્વરી છોડી ઘરના કામ ભાવ ભક્તિ રુદયે ધરી અહી આવ્યા તમામ દત્ત જયંતી મહોત્સવ ઉજવવાને કાજ સ્ત્રી પુત્રાદિકને લઈ આવ્યા છે અહી આજ ખુલ્લા ખેતરમાં પડ્યા સહે શીત ને તા જોઈ દુખડું એમનું થાય મને સંતા મુજ ભક્તો તડકે મરે હું ગુફાની ભાય શીતલ સુખ કેમ માણતો રહુ મસ્તી થી ત્યાય કુસુમ કળી સબ બાળ કો તડકે વલવલ્યા મારા થી ગુફા મહી સુખ થી શે સુવાય માટે કહું છું બાજી કે એમને માટે અદ્ય મંડપ કે માંડવો તંબુ કઈ બંધાવી દો સત્ય જ્યાં સુધી બાજી તમે આ લોકોને કાશ મંડપ કે માંડવો તંબુ અહી નહીં બંધાવો ત્યાં સુધી હું પણ અહી આસન નાખી એમ બેસીશ ખુલ્લા ગગનની નીચે ધારી પ્રેમ એમ કહી અવધૂતજી નાખે નિજ આસન ધરતી પર બેસી ગયા ઉપર નીલ ગગન સુનતા શબ્દો રંગના બાજી ભક્ત પ્રખર દોડ્યા પાગલ સમ અને બોલ્યા ઊંચે સ્વર દોડો દોડો અરે બધા સ્વયં સેવકો ઝટ ભેગા થાઓ અહી બધા ત્યજી બધી ખટપટ પહાડી સ્વર ભીમસિંહનો સુનતા મા સત્વર થોકે થોકે જુવાનિયા આવી ગયા તત્સ્થલ બાજી આજ્ઞા કરી થઈ જાઓ તત્પર વિશાળ મંડપ એક અહી બાંધી દો સત્વર 150 જુવાનિયા ધારી ચિત્ત ઉમંગ કામે ત્યાં લાગી ગયા સ્મરતા સદગુરુ રંગ મહેનત કસ જુવાનિયા હૃદય ભક્તિ ભરપૂર સાનિધ્ય સદગુરુ આહા વહ્યા શક્તિ ડાપૂર ખાડા ખોદ્યા ને વળી વાસ વળીઓ આમ ઉમંગે લાવે તે બધા ખડકાયા તે ઠામ સંભો રોપ્યા ને વળી ડડબ્યા સારી પેર ઉપર આથર નાખ્યા વીટ્યા વળી ચોખેર આમ કલાક 3 સુધી મહેનત કરી અપાર યુવકોએ હોશથી મંડપ કર્યો તૈયાર પૂર્ણ થયો મંડપ અને બાજી હરખ્યા પાર પછી ગયા કે ખેતરે જ્યાં બેઠા નરનાર વધ્યા પછી મીઠાશથી સૌને કરી પ્રણામ ચાલો પેલા મંડપે કરો બધા મુકામ એમ કહી એ સર્વને
ટપમાં સાફ સૂફ ભૂમિ કરી આથર પાથર્યા ક્યાંય. એમ સર્વ નર નારને આપી ત્યાં મુકામ, સદગુરુ સામે આવીને ઉભા કરી પ્રણામ. ભાવોદ્રેક નયનથી વહે અશ્રુની ધાર, ગદગદ કંઠે વધી રહ્યા ભીમસિંહ તેવાર. પ્રભુ એક વિશાળ હા મંડપ કર્યો તૈયાર, તેમાં સર્વ સમાવ્યા જન હતા જે બહાર. કોઈ બહાર રહ્યું નથી, સૌને મળ્યો મુકામ, આપ સ્વયં પધારીને જુઓ પૂરણ કામ. બાજીની વિનતી સુણી ઉભા થયા અવધૂત, સ્વયં ચાલીને માંડવે પહોંચે રૂકમાં સુત. જેવા મંડપને વિશે પ્રવેશ્યા ગુરુ રાજ, આશ્ચર્ય આનંદથી ભક્તો દિંગ મૂઢ થાય. જોતા સદગુરુને અહા ભક્ત હૃદય છલકાય, ગાંડા ખેલા થઈ બધા લડી લડી લાગે પાય. સદગુરુ પૂછે પ્રેમથી તમને બધાને, સુવા રહેવાનું અહીં મળી ગયું ને ઠામ. ભક્તો ગદગદ થઈ બધા કરી રહ્યા પ્રણામ, પ્રભુ દયાથી આપની મળી ગયો મુકામ. મંડપની છાયા નીચે બેઠેલા જોઈ જન, અવધૂતજી અંતર વિશે ખૂબ થયા પ્રસન્ન. આમ બધાને ઠારીને પછી સદગુરુનાથ, રેવા તીરે ચાલિયા ધરી કમંડલ હાથ. એવો હતો અવધૂતનો ભક્તો પ્રત્યે પ્રેમ, અલખ કહે પ્રસંગ આ સમજાવે છે. જ્યાં સુધી આ માંડવો થયો ના તૈયાર, ત્યાં સુધી અવધૂત પણ બેસી રહ્યા જો બહાર. પ્રખર સૂર્ય મધ્યાનનો ફેંકે રશ્મિ તી, રીબ છેબ પ્રસ્વેદથી પલળી ગયું શરીર. યોગાગ્નિ જલતો હતો દિવ્ય રંગને તન, તેમાં ગોળો ગગનથી વરસાવે અતિ અગન. દ્વિગુણ તાપથી તપ્ત અવધૂતનું શુભ તન, તપ્ત હેમ સમશોભતું ફેંકે દિવ્ય કિરણ. ભક્તોએ જોયું અને આવ્યા હારો હાર, અવધૂત સહ બેસી ગયા સૌ ખુલ્લામાં બહાર. ધૂન મચવતા દત્તની હોંસે ગુરુ ગુણ ગા, મરક મરક મલકાય. તપ્ત સ્વર્ણ સમરંગના દિવ્ય શરીરથી આહ, રેલમ છેલ વહી રહ્યો પર સેવાનો પ્રવાહ. તોય પ્રસન્ન ચિત્તથી વેરંતા આનંદ, ભક્તો વચ્ચે શોભતા ઉડુગણમાં જમચંદ. શુભ્ર ખાદી અંગ
ઊંઘું છે લૂછે વારંવાર, તોય તન પર ફરી વળે પરસેવાની ધાર. અંગૂઠાથી ખસી ખસી લૂછનતા શુભ તન, જેણે નિરખ્યા રંગને ધન્ય ધન્ય તે જન. અલખ કહે સુણ શીશ હે અવધૂત જીત્યા આમ, પ્રખર સૂર્યના તાપમાં બેસી રહ્યા તે ઠામ. શરૂ કર્યું બે વાગતા વાગ્યા સાડા ચાર, સેવક સર્વે શ્રમ કરે મંડપ કર્યો તૈયાર. યાત્રિકોને સર્વને આપીને આવાસ, ભીમસિંહજી આવ્યા હતા અવધૂતજીની પાસ. સ્વયં જઈને મંડપે જાતે કરી તપાસ, સૌનો એ મંડપ વિશે થયો વાનવાસ માસ. જાતે કરીને ખાતરી પછી જ સદગુરુનાથ શૌચ સ્નાન મિશે ગયા રેવાજી ને ઘાટ. યાત્રિકો જે આવતા નારેશ્વર માં, તેના ઉપર રંગનો હતો આહવો પ્રેમ. અલખ કહે અવધૂતની જ્યાં જ્યાં પડે નજર, ત્યાં ત્યાં પેખે પ્રેમથી સ્વયં દત્ત ગુરુબળ. અવધૂતજીની આંખમાં દ્વૈત હતું ના જ્ઞાન, દ્વૈતા દ્વૈતે પર થઈ રહેતા મસ્ત સદા. બ્રહ્મ નિર્ગુણ આ જગે જનહિત કારણ એહ, સ્વયં દત્ત બની માલતા ધારી માનવ દેહ. પર દુખ દેખી જે હનુ દિલડુ દુખી થાય, અશ્રુ જોઈ પર આંખમાં જેનું દિલ કોરાય. નિજ તનની પરવા સિવા પર દુખ હરવા જાય, આંસુ લૂછવા અન્યના વેગે દોડી જાય. પરને કાજે જે આહા અર્પી દે નિજ કાય, સુણ શિષ્ય એ વિશ્વમાં દત્ત રૂપ કહેવાય. શ્વાન બિલ્લી આશ્રમે સઘળા દત્ત સ્વરૂપ, રંગ માનવ બાળની સેવામાં તદ્રુપ. બાલક બિચારો દેખતો બાભા જેવો આય, હાથ પકડી ઘૂંટાવતો રંગ લીલા ત્યાં. શ્રી રંગ પાદાર વિંદ મિલિંદ ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય રચિતે શ્રી રંગલીલામૃતે અલખ નિરંજન સંવાદે અવધૂત સમદર્શન વર્ણનમ નામ ષટ્પંચાશત્તમોઽધ્યાયઃ.